હરે કૃષ્ણ. હું જીજે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનો કૃષિ ગોવિદ્યા ચેનલમાં સ્વાગત કરીએ છીએ. આજે આપણે આવ્યા છીએ અમરેલીમાં અને અમરેલી ધારી હાઈવે રોડ ઉપર ભૂમિ અળસિયાનું ફાર્મ આવેલું છે અને ત્યાં અળસિયાનું ફાર્મ એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતરનું વેચાણ કરી રહ્યા છે તેમની મુલાકાતે આપણે આજે આવ્યા છીએ. તે અલગ અલગ પ્રકારના ખાતર બનાવી રહ્યા છે અને તે અલગ અલગ પ્રકારના અળસિયા પણ રાખી રહ્યા છે અને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. તો આજે આપણે અહીંના ઓનર સાથે મુલાકાત કરીએ અને તમને જણાવીએ કે કઈ કઈ પ્રકારના અળસિયા અને કઈ પ્રકારના ખાતરો તે રાખે છે અને વેચાણ કરી રહ્યા છે. તો ચાલો આપણે તેમને મળીએ અને તેમની પાસેથી વિગતવાર વાત કરીએ. હરે કૃષ્ણ. મૌલિકભાઈ, કૃષિ ગોવિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને તમારો ટૂંકમાં પરિચય આપો. મારું નામ છે મૌલિક કોટડિયા. હું પોતે બીએસસી એગ્રી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી પાસ આઉટ છું. 2012 આ લાઇનમાં, એગ્રીકલ્ચર લાઇનમાં ટૂંકમાં છું અને દવા અને ફર્ટિલાઇઝરની કંપનીઓમાં મેં નોકરી કરી છે. ત્યારબાદ મેં આ એક નવો પ્રયાસ કર્યો છે કે જે અમરેલી જિલ્લામાં, કે આ વસ્તુ જે કરવાનું મને રીઝન મળ્યું કે જમીન અત્યારે દિવસે ને દિવસે ખેડૂત મિત્રોની બગડી રહી છે અને ખેડૂતો જે અત્યારે જે જેના ઉપર કામ કરે એ ખાલી પાક સુધારવો, પાકને કેવી રીતે બચાવવો એ જ કરે છે. જમીન માટે કોઈ પણ કઈ કરી રહ્યા નથી. તો એના માટેનો એક નવો પ્રયાસ છે. આમાં ઘણું એવી વસ્તુ છે કે જેમાં તમને આગળ બતાવશું કે જે વસ્તુ ખેડૂતો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે અને જમીન માટે પણ જરૂરી છે. અહીંયા જે વસ્તુ છે, ધારો કે ભૂમિ અળસિયા ફાર્મની અંદર તમે ગેટની અંદર આવો તો ટોટલી જે પણ વસ્તુ અહીંયા મળે છે કે જે પણ વસ્તુ ખેડૂત મિત્રો માટે છે અને એ જે ટોટલી વસ્તુ છે એ જમીનને કેવી રીતે સારી બનાવી, કે જમીન જે અત્યારે દિવસે ને દિવસે નિર્જીવ થઈ છે એને સજીવ કરવા માટેની જો કોઈ પણ કાર્યવાહી હોય તો એ અમારા ફાર્મમાં થઈ રહી છે. અને અમારા ફાર્મની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઇઝરથી લઈ અળસિયાના ખાતરથી લઈ અને ટોટલી જે ઓર્ગેનિક વસ્તુ, જે ખેડૂતોને ઓર્ગેનિક વસ્તુ જોતી હોય તો એ બધી અહીંયા અવેલેબલ છે. તો આપણે આવો આપણે હવે જાણશું દર્શક મિત્રો આપણે તેમની પાસેથી કે આ કયું કયું વસ્તુ તે બનાવી રહ્યા છે. તો અહીંયા આ જે છે એ અમારા બે આજે અનએરોબિક બેગ કહેવાય, કે આ જે બે બેગો મૂકેલી છે કે ખેડૂત મિત્રો માટે આ થોડીક અઘરી છે. અઘરી એટલા માટે છે કે શરૂઆતના સ્ટેજે જે આની અંદર મટીરિયલ નાખવાનું હોય છે તો શરૂઆતની અંદર આની અંદર ઘણા બધું મટીરિયલ હોય છે કે જે અમે અહીંયા ડિસ્પ્લે કરેલું છે.
પેડ મૂકવા હોય, પોતે ઘરે પશુપાલન નો વ્યવસાય પણ સાથે સાથે કરતા હોય, અથવા તો ઘર માટે પશુપાલન રાખેલા હોય, બળદ છે, ગાય છે, ભેંસ છે, કઈ પણ કોઈ પણ પશુ રાખેલા હોય, તો એ ટોટલી પશુપાલન ના વ્યવસાય ધરાવતા ખેડૂત મિત્રો આ આરામથી એમના ત્યાં બનાવી શકે છે. બરાબર. અને એકદમ સરળ રીતે આ ત્યાં બને પણ છે. પણ એના વિશે અમે અહીંયાથી તમને કીધું ને કે ભાઈ અહીંયા ખેડૂત મિત્રો આવે તેને ટોટલી અમે એક દિવસની અડધા દિવસની ટ્રેનિંગ આપીએ, કેમ ઇન્સ્ટોલ કરવું ખાતર, કાચું છાણ કેમ નાખવું, એની ઉપર અળસિયા કેમ નાખવા, એને પાણી કેવી રીતે આપવું, ત્યાર પછી વર્મી વોશ નીકળતું હોય છે, વર્મી વોશ ને કેવી રીતે કલેક્ટ કરવું. બરાબર. તો આ બધા માધ્યમો અહીંયા જણાવવામાં આવે છે. ત્યાર પછી અહીંયાથી બેડ પણ અમારી પાસે મળે છે અને અળસિયા પણ અમારી પાસે અવેલેબલ હોય છે, કે જે ખેડૂતને અમે અહીંયાથી માટલામાં આપીએ છીએ. તો માટલામાં આપવાનું રીઝન એ પણ છે કે ખેડૂતને ત્યાં એક બે દિવસ અળસિયા રહે માટલામાં, ને માટલામાં તો એ મરતા નથી, અને માટલાની અંદર ઠંડક હોવાથી અળસિયાને પણ સારું રહે, સારું મળી રહે. બરાબર. ત્યાર પછી આ જે એક બેડ છે એની અંદર એક ટ્રોલી છાણિયું ખાતર આવતું હોય છે. એક ટોલી છાણિયા ખાતર ની અંદર ખેડૂત મિત્ર 10 કિલો અળસિયા ઇન્સ્ટોલ કરે તો 1.5 થી 1.5 મહિના ની અંદર, શરૂઆત ના પેલા આપણે ધારીએ તો કે 1.5 મહિના ની અંદર આ ખાતર તૈયાર થાય, તૈયાર થયા પછી એની અંદર થી 30 કિલો અળસિયા થઈ ગયા હોય તો ખેડૂત મિત્ર ને એક જ વાર અળસિયા લેવાના હોય છે, પછી બીજી વાર એમને અળસિયા નો ખર્ચો થતો નથી. ત્યાર પછી આ ખાતર નીચે પણ નાખી શકે, પણ નીચે નાખવામાં તકલીફ એ થાય કે એમાં વર્મી વોશ કલેક્ટ થતું નથી. વર્મી વોશ વિશે પણ આપણે આગળ જાણશું કે એનો કેવો ઉપયોગ હોય અને એના કેવા રિઝલ્ટ હોય આપણે આગળ તમને જણાવું. બરાબર. તો આ થઈ ગઈ અળસિયા વિશેની વાત અને અળસિયાના ખાતર વિશેની વાત. વાત કરી તો ખેડૂત મિત્ર માટે આ કાંઈ પણ અઘરું નથી, પણ આના વિશેનું માર્ગદર્શન પૂરેપૂરું ખેડૂત મિત્રને જરૂરી છે હોય છે. અને એ અહીંયા ભૂમિ અળસિયા ફાર્મ અમરેલીમાં પૂરતું ખેડૂત મિત્રને એના વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂત અહીંયાથી એક બેડ લઈ જાય, બે બેડ.
આપણને અનએરોબિક્સ ટ્યુબ વિશે જણાવ્યું, ત્યારબાદ આપણને અલગ અલગ વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે જણાવ્યું, તેમજ અલગ અલગ વેરાયટીના અળસિયા વિશે જણાવ્યું, અને ત્યારબાદ વર્મી વોશ કેવી રીતે થાય છે તે જણાવ્યું, અને મૌલિકભાઈ પટેલ ખેડૂતો માટે અલગ અલગ પ્રકારના અળસિયા લાવી તેમજ વર્મી કમ્પોસ્ટ ખાતર દ્વારા તે જમીન સુધારવાના કાર્ય કરી રહ્યા છે. અને જે કોઈ વ્યક્તિને આ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય અથવા કોઈ પણ માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર મૌલિકભાઈનો આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી અને તમે વિગતવાર ચર્ચા કરી શકો છો. દર્શક મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નવા ખેડૂતોને શેર કરજો. અને જો તમે ચેનલમાં નવા હોય અને હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ કૃષિ ગોવિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને ઓર્ગેનિક ખેતીના લગતા અને પશુપાલનને લગતા વિડીયો હર હંમેશ તમને મળી રહે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, હરે કૃષ્ણ.